पुरानी चाय का क्या हुआ? लाई। अरे अरे क्या हुआ? भैंस। मैं आपको भैंस लगती हूँ? अरे मैं भैंस का स्केच कर रहा था, वो भाग गई। यादव साहब भैंस है, जहाँ चारा मिलेगा ना वहीं जाएगी। अरे मनु काका, 10 रुपये आप बोले पगार माथे आप ही दे। જાણે અહીંયા ખજાનો ના, હવે મારે ઘરે જઈને સાંભળવું પડશે। ये क्या? अब तो नहीं भागेगी। कॉलेज नहीं जाना है क्या? ये खत्म होने के बाद। जय राम जी की साहब। जय राम जी की। आओ यादव साहब, बैसो बैसो। यादव जी, हूँ तमने एक बात कहूँ छू, तमे ध्यान थी सांभळजो। हवे तमारे वारंवार अहीं धक्का खावानी जरूर नथी। तमने मालूम छे ने तमारी पैरी ने शू प्रॉब्लम छे? अरे टीबी ना डडी ने तमे केटलो समय जीवाड़ी सको? साहब, ये तो भगवान की इच्छा होय त्या सुधी जीवे। अरे पण डॉक्टर तमारा खीसा खाली करी नाखे एनू शू? तो पछी तमारी दवानो शू फायदो? फायदो? अरे आ स्टेज मा टीबी ना दर्दी ने दवा थी फक्त राहत थाय छे। पैसा मा राहत आपशो? मारी पासे पैसा नथी। जो तमने विश्वास होय तो दवा आपो। उधार? हा, तमने तमारा काम मा विश्वास हो जोइए। मने कई समझ नथी पड़ती साहेब। जेम के हूँ चित्रकार छू, मने विश्वास छे के हूँ एक अजोड़ चित्र बनावीश। तमे डॉक्टर छो, विश्वास थी अजोड़ दवा आपो। તમારી વાત યાદ સાચી છે, ડોક્ટરોએ બી આજે દવા જરૂરથી આપવી જોઈએ ભાઈલા। હું તમને આ દવા આપું છું।
હાલે ભૈલા તમારી દવા અને મને એક ચિત્ર આપી દેજે. હું તમારું ચિત્ર બનાવી આપીશ. અરે વાહ, મારું ચિત્ર જોઈને તમારી પત્ની ઘણી ખુશ થઈ જશે. જયરામજી કી જયરામજી. શું થયું ગાંધીભાઈ? શરદી ઉધરસ થઈ ગયા. અરે અરે, હમણાં વાતાવરણ જ એવું ચાલે છે. ચાર દિવસથી મનહરની કેટલી પરે દેખાતો નથી. કોલેજ આવે તો દેખાય ને. દુલારી, ચાય બનાવો. જો અમે તો તને કહેવા આવ્યા છીએ કે પ્રિન્સિપાલ સાહેબ બહુ ગુસ્સામાં છે અને તારા નામની બૂમો પડે છે. ચિત્ર સ્પર્ધામાં મારા સ્કેચને પહેલું ઇનામ મળ્યું. કયું સ્કેચ મોકલ્યું હતું? ભેંસનું. ભેંસનું? હા, ભેંસનું ઇનામ મળ્યું હોય તો ચા પણ એની પીવી પડે ને. બાજુવાળા માસી ના ત્યાંથી લઈ આવો. એટલી રાત ની રાતે મેને બનાયા, મેને તોડા, તું ચાય બના. આશુ આઝાદ, ચંદ્રશેખર આઝાદ. કેમ? બસ, હજી યાદવ સાહેબ આવ્યા ન હતા ને ખાલી સમય હતો તો થયું કે ચાલને એક આઝાદનું સ્કેચ બનાવું. પણ આઝાદ જ કેમ? કેમ નહીં, આપણા દેશને આઝાદ કરાવવામાં એમનો બહુ મોટો હાથ હતો, તો એમનો પણ એક સ્કેચ બનાવીને એમને યાદ કરી શકાય ને. ભગતસિંહનું બનાવાય ને, એમનો પણ આઝાદીમાં ફાળો હતો. પણ ભગતસિંહ પણ આઝાદની સાથે જ કામ કરતા હતા અને એમનામાં પણ ક્યાંક ને ક્યાંક આઝાદના જ વિચારો હતા. જેમ મહેન્દ્રના સ્કેચમાં ક્યાંક ને ક્યાંક યાદવ સાહેબના ચિત્રોની છબી દેખાય છે. યાદવ સાહેબ, શ્રીમાન યાદવ, તમે તમારી જાતને સમજો છો શું? તમે કોલેજને સમજો છો શું? હું કોલેજને મંદિર સમજું છું. મંદિરમાં પણ આરતીનો સમય નક્કી હોય છે. ક્યારેક બે બે કલાક લેટ આવો છો, ક્યારેક આઠ આઠ દિવસ સુધી દેખાતા જ નથી. યાદવ, આ કોલેજના પણ કેટલાક નીતિ નિયમો છે. એક આ તો તમે વાંચ્યા નથી અને જો વાંચ્યા હોય તો એનું પાલન નથી કરતા, અને એટલે જ મેં તમને વારંવાર વિનંતી પત્રો લખીને યાદ દેવડાવે છે, પણ તમે ક્યારેય દરખાસ્ત કરી જ નહીં, અને એટલે જ ન છૂટકે મારે નિર્ણય લેવો પડ્યો છે કે તમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવે છે. Thank you.
આ તમારી કામગીરીનો હિસાબ કિતાબ અને આ કાગળ ઘરે જઈને વાંચી લેજો કે તમારી નોકરી કેમ છૂટી ગઈ. લો. યાદવ, યાદવ, તમે જેટલા ઊંડા કલાકાર છો એટલા જ અલગારી માણસ છો. પરિવારનું પેટ કેમ ભરશો? ચિત્રો દોરીને મારી કલા મારી સાથે જ જન્મી છે. પછાડશે તો ઉઠાવશે પણ એ જ, અને એનો અંત મારી સાથે જ થશે. રહી વાત મારા પરિવારની, તો એનું ધ્યાન રાખવા માટે ઉપરવાળો બેઠો જ છે. જરૂર પડશે તો મજૂરી પણ કરીશ. લે મને. આની શું ઉતાવળતી યાદવ સાહેબ? માંડ માંડ લક્ષ્મી હાથમાં આવ્યા છે. કેમ, કોઈ મોટું પેઇન્ટિંગ વેચાયું છે કે પછી કોઈ સ્પર્ધામાં ઇનામ લાગ્યું છે? ના, આજે હું વેચાતો વેચાતો રહી ગયો. મને તું ચા, આજે આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ ગયા. એટલે કોલેજની નોકરી છૂટી ગઈ? શું? હા મને, કરી કરીને નોકરી, એનું નામ નોકરી. ચાલે યા. નેક્સ્ટ. આ બધા પૈસાની દવા આપો. અરે તમે બેસો બેસો, પહેલા બેસો. યાદવ સાહેબ, આમ એક સાથે બધી દવાઓ ના મળે. કેમ, ટીબીની દવા ચાલુ જ છે ને? અરે ભલા માણસ, દર્દીની પરિસ્થિતિ જોઈને સમય સમયે દવાઓ બદલવી પડે છે. રોગ એક, દવાઓ અનેક. અરે હું હવે તમને કેમ સમજાવું? અરે જ્યારે તમે ચિત્ર બનાવો છો ત્યારે ચિત્રની અંદર અનેક રંગો ભરો છો ને, છે કે નહીં? અરે પણ તમારું કંઈ અચાનક ચિત્ર વેચાઈ ગયું કે આટલા બધા પૈસા લઈને આવ્યા? ના, ખાલી નોકરી છૂટી ગઈ. વાહ, ખાલી નોકરી છૂટી ગઈ. યાદવજી તમે ચિંતા ન કરો, આ એક કામ કરો, આ દવા તમે લઈ જાઓ અને આ પૈસા પણ તમારી પાસે જ રાખો. તમે મને બે ચિત્ર બનાવી આપજો ને, ઠીક છે? જય રામજી કી. જય રામજી કી. નેક્સ્ટ. આવી ગયો યાદવ. સાહેબ,
છોકરીઓ બાપની બહુ જ વાલી હોય છે ભાઈ. આ તો વિધાતાના ખેલ છે. હા, જે આવે છે એને જવાનું તો છે જ, વહેલું અથવા મોડું. યાદવ, તું હિંમત રાખજે. આ બળદ વેચનારાનું ચિત્ર, આ બળદને મેં ખડખવડાવ્યું, ઇનામ મળ્યું. મારું પહેલું ચિત્ર શેર, એ શેરને મુજે શેર બના દીયા. બળદ આને ખડખવડાવ્યું, ઇનામ મળ્યું. મારું પહેલું ચિત્ર એ શેરને મુજે શેર બના દે. દીકરીના દુઃખમાં આની ડાગડી ખસી ગઈ લાગે છે. હવે ઘણા ચિત્રો છે, આવો તમને તમને દેખાડું. આયે પેઇન્ટિંગ દેખાતો, આયે અંદર. ખરો માણસ છે, પણ હજુ દીકરીની રાખ ટાઢી નથી થઈ ત્યાં એ વાતો કરવાને બદલે પોતાની હાકે છે. આ બાપ છે કે પછી અમારું પેલું ચિત્ર એ શેરને મુજે મુજે શેર બના દી. બળદ વેચનારાનું ચિત્ર, આ બળદને કડખમડાવ્યું ને, મને ઇનામ મળ્યું. શેર